સુરતમાં 6 ઘોડાઓમાં ગ્લેન્ડર નામની બીમારી જોવા મળ્યા બાદ તેઓને દયા મૃત્યુ અપાયું હતું તો હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઘોડાઓની તપાસ આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરાઈ છે। સુરતમાં લાલ દરવાજા ખાતે 6 ઘોડાઓમાં ગ્લેન્ડર નામની જીવલેણ બીમારી જોવા મળી હતી જે બીમારી માણસોમાં પણ ઝડપથી ફેલાઈ શકે તેમ હોય જેના કારણે સુરત કલેક્ટરે દયા મૃત્યુ અરજી પર હસ્તાક્ષર કર્યા હતા। 6 ઘોડાઓને ઇન્જેક્શન આપી મારી નાખવામાં આવ્યા હતા તો શહેરમાં અન્ય વિસ્તારોમાં ઘોડાઓમાં આ બીમારી છે કે કેમ તે અંગે પણ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે અને પશુ ચિકિત્સકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘોડાઓના લોહીના સેમ્પલો લેવાની શરૂઆત કરી છે જેમાં આજે ભરીમાતા અને ફૂલવાડી વિસ્તારમાં પશુપાલકોની ટીમે ઘોડાના લોહીના સેમ્પલો લીધા હતા સાથે ઘોડા પાલનારાઓના પણ પરિવારજનોના પણ લોહીના નમૂના લેવામાં આવ્યા છે। આજથી 17 તારીખે સેમ્પલ લેવામાં આવેલા 8 ઘોડાના બોબન ભોલાભાઈને ત્યાં અને જે બીમાર હતા અને તેનું સેમ્પલ પોઝિટિવ આવવાથી 6 ઘોડાનું વૈજ્ઞાનિક ઢબે કલેક્ટર સાહેબના આદેશથી ગ્લેન્ડરને ગાઈડલાઇન મુજબ આપણે એને નાશ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આજે એની કામગીરી સાથે ફૂલવાડી ભરીમાતા લાલ દરવાજા બુંદેલીવાડ અને ભાગોળ 4 રસ્તામાં જે ઘોડા બગીવાલા છે એ બધાના ત્યાં સર્વે કર્યો છે અને સેમ્પલ લેવાનું સ્ટાર્ટિંગ કર્યું છે ઘોડાના સેમ્પલ। તો આજથી હું ઘોડાવાળા બગીવાલાને પણ નમ્ર વિનંતી કરું છું કે કાલ અમે કોઈ ત્યાં તમારે ત્યાં આવીએ સેમ્પલ લેવા માટે તો આમાં કોઈ ગભરાશો નહીં, સેમ્પલ આપી દેજો જે તમારા હિત માટે છે અને ઘોડાને બીમારી હશે તો પકડાઈ જશે અને આગળ જો બીમાર હશે ઘોડો અને આગળ જશે તો બીજા ઘોડાને પણ નુકસાન થશે અને માણસને પણ નુકસાન થશે અને માણસને રોગ લાગશે તો બહુ નુકસાન થશે તો આપણે ખાસ કરીને સેમ્પલ આપવાની અનુરોધ છે, બીજું કંઈ નથી। આજરોજ સુરતમાં આપણે ગ્લેન્ડર નામનો રોગચાળો નોંધાયેલો છે તો આ રોગચાળા અન્વયે અશ્વકુળના પશુઓ જેવા કે ઘોડા ગધેડા ખચ્ચર વગેરે પ્રાણીઓની અંદર તાવ આવવો, લાંબા સમય સુધી તાવ રહેવો, પશુમાં ચામડી પર ગાંઠો થવી બરાબર અને લાંબા સમયની બીમારી હોય અને સારવાર કરતાં પણ સારું ન થાય ત્યારે ગ્લેન્ડર માટે શંકાસ્પદ રોગ માટે જ્યારે પણ પશુપાલન ખાતાની ટીમ જ્યારે આ ઘોડાઓના નિદાન માટે અથવા લોહીના નમૂના લેવા માટે આવે ત્યારે સર્વ અશ્વપાલકો તથા પશુપાલકોને મારી નમ્ર વિનંતી છે કે પૂરતો સહકાર આપે તથા પોતાના ઘોડાઓના લોહીના નમૂના લેવડાવી અને તેનું નિદાન કરાવી લે જેથી કરીને આ રોગચાળો વહેલી તકે કાબૂમાં આવે અને આપણે આ રોગ મુક્ત થઈ શકીએ। કેટલા ઘોડાઓ અત્યાર સુધી આ રોગની ચપેટમાં આવે? હા, સુરતમાં અત્યાર સુધીમાં 6 ઘોડાઓ પોઝિટિવ નોંધાયેલા છે અને કુલ કેટલા ઘોડા ત્યાં સુરત છે અંદાજે? હા, જે પોઝિટિવ નોંધાયેલા છે તેની આજુબાજુ 100 થી 150 ઘોડાઓની સંખ્યા આવેલી છે જેમાં પશુપાલન ખાતાની અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે। બ્રાન્ચ એસએમસીમાંથી ગ્લેન્ડર્સ ડિસીઝ માટે પોઝિટિવ રિપોર્ટ આવેલો હતો અહીંયા લાલ દરવાજા ખાતે પટેલવાડીમાં, તો અમારા ભોલાભાઈ છે જે એમના કેરટેકર છે એમને બહુ સારો સહકાર આપેલો છે જેના સંદર્ભમાં અમને જાણ થતાં વેટરનરી ઓફિસર ઓફિસ ખાતેથી ડિસ્ટ્રિક્ટ વેટરનરી ઓફિસર પાસેથી તો અમે કોન્ટેક્ટના સેમ્પલ લેવા માટે અહીંયા આવેલા હતા। 2 દિવસ પહેલાં અમે સર્વે કામગીરી કરી છે જેમાં 300 જેટલા મકાનો અને 1000 જેટલી વસ્તી અમે આવરી લીધી છે જેમાં કોઈપણ લક્ષણ જે ગ્લેન્ડર્સ ડિસીઝને લાગતા હોય એવા કોઈપણ લક્ષણવાળો કોઈપણ વ્યક્તિ મળેલ નથી। તે છતાંય હજુ અમારું ડિસ્ટ્રિક્ટ વેટરનરી ઓફિસર સાથે સંકલનમાં રહીને જો જણાય તો બીજા વિસ્તારોમાં બી સર્વે કરશું અને જરૂર જણાય તો જે તે વ્યક્તિનું સેમ્પલ પણ લેવા માટે અમે સંકલનમાં રહીશું। અને બીજી વસ્તુ એ છે કે હમણાં જે અમે જેમનું સેમ્પલ લીધું છે એમને બી કોઈ લક્ષણ નથી અને એમના ઘરમાં બી કોઈને એ રોગ પ્રતિ કોઈ લક્ષણ છે નહીં।